ઓગણીસો ને સાતમાં સુરત ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અધિવેશન ભરાય છે હવે આ અધિવેશનમાં જહાલવાદ અને મવાળવાદ એમ મુખ્ય બે ભાગ પડ્યા મવાળવાદી નેતાઓ હતા તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના સમયે જે મૂળ લોકપ્રિય અને પૂર્વ અગ્રણી નેતા હતા તે તેમાં જોડાયેલા રહ્યા જ્યારે જહાલવાદમાં જેને ન્યૂલી ઇન્ટ્રોડ્યુસ્ડ યંગ બ્લડ કહી શકાય તેવા નેતાઓ આવી જાય છે યંગ કહી શકાય તેવી મુખ્ય ત્રિપુટી સ્વરૂપે લાલ બાલ અને પાલ આ ત્રણેય લોકો મુખ્ય પ્રણેતા હતા લાલ એટલે કે લાલા લજપતરાય બાલ એટલે કે બાલ ગંગાધર તિલક અને પાલ એટલે કે બિપિનચંદ્ર પાલ આ ત્રિપુટીમાંથી આપણે જ્યારે લોકમાન્ય તિલકનો અભ્યાસ કરીએ લોકમાન્ય તિલકને બાલ ગંગાધર તિલકના નામે પણ ઓળખાય છે લોકમાન્ય તિલકનો જન્મ અઢારસો ને છપ્પનમાં પુણે નજીક આવેલા રત્નાગીરી ખાતે થયો હોય છે હવે લોકમાન્ય તિલકનો જન્મ રત્નાગીરીમાં થાય છે ઇન શોર્ટ મહારાષ્ટ્રમાં તેમનો જન્મ થાય છે એટલે કે મહારાષ્ટ્રના તે સમયના મુખ્ય ક્રાંતિકારી નેતા સ્વરૂપે લોકમાન્ય તિલક અથવા તો બાલ ગંગાધર તિલકને આપણે જોઈ શકીએ છીએ તેમનો જન્મ થાય છે તેમના અભ્યાસની વાત કરીએ તો બીએ એલએલબી સુધી બીએ એલએલબી સુધી તે અભ્યાસ કરે છે મુખ્યત્વે પુણેની ડેક્કન કોલેજમાંથી તેમણે અભ્યાસ કર્યો હોય છે જ્યારે આપણે વાત કરીએ લોકમાન્ય તિલકના જીવનની અભ્યાસ તો તેઓનો સારી રીતે થયો હોય છે ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ઓકે ઓકે કહી શકાય તે પ્રમાણેનું હોય છે પણ સમયાંતરે બાળપણથી જ તેમને બ્રોટઅપ દરમિયાન ખબર પડી જાય છે આપણે અન્ય કોઈ પ્રજાના આધીન છીએ એટલે કે ભારત દેશમાં આપણે રહીએ છીએ પણ આપણા પર અન્ય દેશના નાગરિકો રાજ્ય કરે છે અને આ જ વસ્તુ લોકમાન્ય તિલકને સ્વતંત્રતા પ્રાપ્તિ તરફ દોરે છે અને એટલા માટે જ લોકમાન્ય તિલક આઈએનસી આઈએનસીનું જે સંમેલન હોય છે આ સંમેલન અટેન્ડ કરે છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ત્યારે ભાગલા નહોતા પડ્યા તેથી આ સમયગાળા દરમિયાન લોકમાન્ય તિલકે આઈએનસી નું સંમેલન અટેન્ડ કર્યું પરંતુ તેમને સંતોષકારક કાર્યવાહી ન લાગતા તેમણે પોતાનું મૂળ વલણ બદલી નાખ્યું લોકમાન્ય તિલકે બે વર્તમાન પત્રો એ બે વર્તમાન પત્રો કે જે કેસરી અને મરાઠા આ બે નામે ઓળખાતા હતા તે બે વર્તમાન પત્રોની શરૂઆત કરી આ વર્તમાન પત્રો લોકો સુધી પહોંચાડવામાં લોકમાન્ય તિલકનો એક જ ફાળો હોય છે તેમની વિચારસરણીને લોકો સુધી પહોંચાડી શકાય અને લોકોનો સાથ સહકાર મેળવી શકાય તેના માટે તેઓ કેસરી અને મરાઠા આ બે દૈનિક પત્રોની શરૂઆત કરે છે કેસરીની વાત કરીએ તો કેસરી હોય છે મરાઠી ભાષામાં જ્યારે મરાઠા નામનું જે દૈનિક પત્ર હોય છે તે હોય છે અંગ્રેજી ભાષામાં લોકમાન્ય તિલકે આ બે વર્તમાન પત્રો દ્વારા લોકો સાથે કનેક્ટિવિટી જોડી તેની સાથે સાથે તેમણે તે સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારોમાં પ્રચલિત એવા બે તહેવારો એક તો મહારાષ્ટ્રમાં શિવાજી તો હોય જ છે એટલે કે છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી સાથે જોડાયેલા અવસરો અને તેની સાથે સાથે મહારાષ્ટ્રનો એક ફેમસ મહોત્સવ એટલે કે ગણેશ ઉત્સવ ગણેશોત્સવ અને છત્રપતિ શિવાજીના ઉત્સવોમાં લોકોને ભેગા કરવાની શરૂઆત કરી તે લોકોને ભેગા કરતા તેમને સ્વતંત્રતાનું મહત્વ સમજાવતા સ્વતંત્રતાની કિંમત સમજાવતા અને આ બધા લોકોને ભેગા કરીને તેમનો સપોર્ટ મેળવવા તેમનો સાથ સહકાર મેળવવા પ્રયત્નો કરતા એટલે કે તેમણે તે સમયના તહેવારો અને તે સમયે પ્રચલિત એવા વર્તમાન પત્રો દ્વારા લોકો સુધી પહોંચવાની શરૂઆત કરી આઈએનસી નું સંમેલન ભર્યું પણ તેનાથી તેમને સંતોષજનક કાર્યવાહી ન લાગતા જે ભાગલા પડ્યા તેમાંથી તે બિલોંગ કરતા હતા હવે એક સમય થયું એવું કે લોકમાન્ય તિલકને તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓના લીધે લગભગ છ વર્ષ જેટલી લાંબી જેલ થાય છે હવે તેમને જે છ વર્ષની જેલ થાય છે આ છ વર્ષની જેલ આગળ જતા જેલમાં તેઓ ઘણો બધો અભ્યાસ કરે છે અને આગળ જતા તે હુમરૂલ લીગની સ્થાપના કરે છે એટલે કે આશરે ઓગણીસો ને આઠમાં માં તેમને જેલ થાય છે ઓગણીસો ને આઠમાં માં જેલ થાય છે અને જેલમાંથી બહાર નીકળ્યા બાદ ઓગણીસો ને સોળમાં માં તે હુમરૂલ લીગ નામની સંસ્થાની સ્થાપના કરે છે હવે આપણે વાત કરીએ જેલમાં તેમણે લગભગ છ એક વર્ષ જેટલો સમયગાળો વ્યતીત કર્યો હોય છે આ છો એક વર્ષમાં સ્વતંત્રતા વિશે ઘણી બધી વસ્તુઓની જાણકારી મેળવી હોય છે અને એટલા માટે જ ઉગ્ર અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં લાલા લજપતરાયની સાથે આવશ્યક રીતે લોકમાન્ય તિલકનું નામ લેવાય જ લેવાય છે લોકમાન્ય તિલકે આપણને સુંદર સૂત્ર આપ્યું હતું તે હતું સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે આની સાથે સાથે લોકમાન્ય તિલક એવું પણ લોકોને કહેતા કે સ્વરાજ પ્રાપ્તિ વિના સ્વતંત્રતા વિના આપણા સૌનું જીવન તદ્દન નકામું છે અને સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તો આ રીતે લોકમાન્ય તિલકમાંથી આવતા પ્રશ્નો આપણે ઇઝીલી આટલી વસ્તુઓ સોલ્વ કરીને ક્રેક કરી શકીએ છીએ મુખ્ય જહાલવાદી ત્રિપુટી તરીકે લાલબાલ પાલની જે ત્રિપુટી જાણીતી હતી તેમાંના પ્રથમ એટલે કે લાલા લજપતરાય બાળપણથી જ ક્રાંતિકારી વિચારો અને તેમની પ્રવૃત્તિઓના કારણે લોક આકર્ષણનું કેન્દ્ર બનેલા લાલા લજપતરાયનો હવે આપણે અભ્યાસ કરીશું લાલા લજપતરાયની વાત કરીએ લાલા લજપતરાયનો જન્મ અઢારસો ને છપ્પનમાં ફિરોઝપુર ખાતે થયો હોય છે અઢારસો ને છપ્પન માં જહાલવાદના એક અન્ય નેતા એટલે કે લોકમાન્ય તિલકનો પણ જન્મ થાય છે લાલા લજપતરાયને પહેલાથી જ શેરે પંજાબ અને પંજાબ કેસરી વગેરે જેવા ઉપનામો પ્રાપ્ત થયા હોય છે હવે લાલા લાજપતરાય પંજાબના ખેડૂતોની મદદે આવે છે કારણ કે પંજાબના ખેડૂતો સાથે જે અન્યાય થતો હોય છે તેની આગેવાની લાલા લાજપતરાય દ્વારા લેવાય છે એટલે કે તેમના શરૂઆતના જેને કહી શકાય કે ક્રાંતિકારી ક્ષેત્રે એમનો જે સ્ટ્રગલિંગ પીરિયડ હતો તેનું એક મુખ્ય પાસું એટલે કે પંજાબના ખેડૂતોની આગેવાની લાલા લજપતરાય પંજાબના ખેડૂતોની આગેવાનીથી અને તેમની લડત દ્વારા સૌથી પહેલી વખત લોકનજરે ચડ્યા હોય છે લાલા લજપતરાયના વર્તમાન પત્રોની વાત કરીએ તો ધી પ્યુપીલ ધી પ્યુપીલ નામનું જે વર્તમાન પત્ર હોય છે તે લાલા લજપતરાય દ્વારા અંગ્રેજી ભાષામાં શરૂ કરાય છે અને તેની સાથે સાથે વંદે માતરમ વંદે માતરમનું જે પત્ર હોય છે તે ઉર્દુ ભાષામાં શરૂ કરવામાં આવે છે લાલા લજપતરાય પહેલેથી જ પોતાની ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટે જાણીતા હોય છે તેઓ જહાલવાદ સાથે જોડાય છે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પ્રવૃત્તિઓથી જાણ થાય છે તેના પરિણામે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પદ્ધતિથી પણ વિમુખ થાય છે અને એક સમય થાય છે એવું કે ઓગણીસો ને અઠ્યાવીસમાં સાયમન કમિશન ભારતમાં આવે છે લાઠીચાર્જ કરવામાં આવે છે તે સમયગાળા દરમિયાન લાલા લજપતરાયનું મૃત્યુ થાય છે અને આ રીતે સાયમન કમિશનના વિરોધમાં એક મુખ્ય શહીદ તરીકે લાલા લજપતરાય જાણીતા બને છે અને નાઇન્ટીન ટ્વેન્ટી એઈટમાં લાઠીચાર્જ થતાં ગંભીર રીતે તેઓ ઘાયલ થાય છે તેમને તરત જ હોસ્પિટલમાં ખસેડાય છે પરંતુ ત્યાં આગળ તેમનો જીવ બચાવી શકાતો નથી અને આ રીતે ભારત પોતાની સ્વાતંત્ર પ્રાપ્તિની લડતમાંથી એક મુખ્ય જહાલવાદી નેતા સ્વરૂપે અને એક ઉગ્ર ક્રાંતિકારી સ્વરૂપે લાલા લજપતરાયને ગુમાવી દે છે લાલબાલ અને પાલની ત્રિપુટીમાં પાલ નામે જાણીતા એક અગ્રણી ક્રાંતિકારી નેતા એટલે કે બિપિનચંદ્ર પાલ બિપિનચંદ્ર પાલનો અઢારસો ને માં બંગાળાના સિલહર ખાતે પ્યોલા નામના ગામમાં થયો હોય છે હવે તેમનું બાળપણ બંગાળમાં વીત્યું હોય તેથી બંગાળી લોકોનો તેમના મોટા ભાગના જીવન પર ખાસ પ્રભાવ પડ્યો હોય છે જેમ કે આપણે એક વાત કરીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની તે સમયે એક લોકલ વર્તમાનપત્ર હોય છે આ વર્તમાનપત્ર એટલે કે બંગ દર્શન બંગ દર્શન નામના વર્તમાન પત્રની બિપિનચંદ્ર પાલના જીવન પર ખૂબ જ ગાઢ અસર પડી હોય છે બંગ દર્શન વાંચ્યા પછી તે ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ પ્રેરાય છે અને સમયાંતરે જ્યારે બંગ ભંગનું આંદોલન થાય છે સ્વદેશી વસ્તુઓ માટેનું આંદોલન થાય છે આ બધી જ વસ્તુમાં એક મુખ્ય ક્રાંતિકારી નેતાની ભૂમિકા પણ સમયાંતરે ચંદ્ર પાલ ભજવે છે બિપિનચંદ્ર પાલના વર્તમાનપત્રની વાત કરીએ તેમનું વર્તમાનપત્ર વંદે માતરમના નામે ઓળખાતું હોય છે વંદે માતરમના નામે ઓળખાતું મૂળ તેમનું વર્તમાન પત્ર અને આ સિવાય બિપિનચંદ્ર પાલે બ્રહ્મો સમાજ પર બ્રહ્મો સમાજની મુલાકાત લઈને તેના ઘણા બધા લોકોની પણ મુલાકાત લીધી હોય છે બ્રહ્મો સમાજની મોટા ભાગે અસર તેમના જીવન પર હોય છે એટલે કે ઇન શોર્ટ આપણે એટલું કહી શકીએ કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને બીજું બ્રહ્મો સમાજ આ બંને વસ્તુ તેમના જીવનને પરિવર્તિત કરવામાં એક મોટો ભાગ ભજવે છે તો આ રીતે આપણે લાલ બાલ અને પાલ આ ત્રિપુટીનો અભ્યાસ કરી શકીએ છીએ આધુનિક ભારતના ઇતિહાસમાં વન બાય વન એક એક ઘટનાઓ વર્ષવાઈઝ ફિલ્ટર કરવાની હોય છે હવે તેમાં ઓગણીસો ને સોળનું નું વર્ષ જોઈએ તો આ વર્ષ અનેક રીતે ખૂબ જ મહત્વનું છે આ વર્ષમાં એક મહત્વની સંસ્થા એટલે કે હોમરૂલ લીગની સ્થાપના થાય છે તો હવે આપણે અભ્યાસ કરવાનો છે આધુનિક ઇતિહાસમાં સ્થપાયેલી હોમરુલના નામે ઓળખાતી આ સંસ્થાનો ઉદ્દેશ્ય હોમ રૂલ હોમરૂલ શબ્દની આપણે વાત કરીએ તો હોમ શબ્દ તમને ગૃહ પરથી ઉતરી આવેલો હોમ એટલે ગૃહ અને તેવી જ રીતે રૂલ તો એ તમને શાસન સુધી જોડી આપે છે હોમ પ્લસ રૂલ એટલે કે ગૃહ પ્લસ શાસન પોતાના ઘરમાં કોનું શાસન હોય આપણું પોતાનું જ હોય તો પછી પોતાના દેશમાં પણ કોનું શાસન હોવું જોઈએ ઓબ્વિયસલી આપણું પોતાનું હોવું જોઈએ પરંતુ આ સમયે ઈસવીસન ઓગણીસો ને સોળની જે આ વાત ચાલી રહી છે ત્યારે તો ભારત પર બ્રિટિશ લોકોનું શાસન હોય છે અને તેના પરિણામે તેમાંથી મુક્તિ મેળવવાના હેતુથી જ હોમરૂલ નામની સંસ્થાની સ્થાપના થાય છે

તેના માટે અનેક રેલીઓ છે અનેક મેળાઓ છે સભાઓ છે જેને કહી શકાય તે સમયે થતા મોટા મોટા સરઘસો છે આવી બધી જ વસ્તુઓ માટે હુમરૂલ લીગ એક હુમરૂલ જેવા આંદોલનનો ભાગ પકડશે હવે આ હુમરૂલની સ્થાપના ઓગણીસો ને સોળમાં બાળ ગંગાધર તિલક પુણે ખાતે કરે છે પણ આ પુણે ખાતે સ્થપાયેલી સંસ્થા વરાડ કર્ણાટકા અને મહારાષ્ટ્ર એટલે કે મહારાષ્ટ્ર પુણે વરાડ અને કર્ણાટક સુધીના બધા જ વિસ્તારો કવર કરી લે છે હવે બાલ બાલ ગંગાધર ગંગાધર તિલકનો આપણે અભ્યાસ કરી ગયા તિલકના મુખ્ય પત્રો કયા હોય છે મરાઠા અને કેસરી ધી મરાઠા અને કેસરી કે જે મરાઠા હોય છે અંગ્રેજીમાં કેસરી હોય છે મરાઠીમાં તેના દ્વારા જનજાગૃતિ અભિયાન ચલાવે છે એટલે કે નિયમિત પોતાના વર્તમાનપત્રો દૈનિક પત્રો સાપ્તાહિકો વગેરેના ઉપયોગ કરીને આ ક્રાંતિકારીઓ લોકો સુધી પહોંચતા અને લોકોને સ્વરાજની સાચી કિંમત સમજાવતા હવે બાલ ગંગાધર તિલકે ઓગણીસો ને સોળમાં એપ્રિલમાં પુણે ખાતે આ હુમરુલ નામની સંસ્થા સ્થાપી પણ હવે આ વસ્તુને જો દક્ષિણ સાથે કોરિલેટ કરવી હોય તો દક્ષિણ સાથે કોલેશનમાં અન્ય એક મહત્વના વ્યક્તિનો ફાળો નિશ્ચિત હતો અને તેના પરિણામે ઓગણીસો ડોક્ટર એની બેસન્ટના પ્રયત્નોના કારણે આ હોમરુલ નામની સંસ્થા મદ્રાસ ખાતે પણ સ્થપાય છે અને આ રીતે એક જે હોમરુલની સંસ્થા હોય છે તે સંસ્થા દક્ષિણ ભારતમાં ઉત્તરી ભાગમાં અને બીજી જે હુમરૂલની સંસ્થા હોય છે એ ડોક્ટર એની બેસન્ટના પ્રયત્નોથી મદ્રાસ ખાતે સ્થપાય છે એટલે કે હવે સમગ્ર દક્ષિણ ભારતમાં પણ આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ જાય છે ડોક્ટર એની બેસન્ટની વાત કરીએ તો તેમણે ધી કોમનવેલ અને ન્યૂ ઇન્ડિયા ન્યૂ ઇન્ડિયા અને ધી કોમનવેલ જેવા સાપ્તાહિકો ને દૈનિક પત્રો શરૂ કરીને લોકો સુધી પહોંચવાનું કામ શરૂ કરી દીધું હોય છે પણ ડોક્ટર એની બેસન્ટના વર્તમાનપત્ર એટલે કે સાપ્તાહિક અને તેમના દૈનિક પત્રમાં એ પ્રકારના લખાણો લખવામાં આવતા જે સાચા અર્થમાં બ્રિટિશરોની ટક ટીકા માટે જાણીતા હોય છે હવે બ્રિટિશરોની ટીકા આ સાપ્તાહિકોમાં થતી હોય ઓબ્વિયસલી આવા વર્તમાન પત્રો કે દૈનિક પત્રો બ્રિટિશરો બેન કરાવી દેશે અને તેના પરિણામે સરકાર વિરુદ્ધ લખવાથી ડોક્ટર એની બેસન્ટની ધરપકડ કરી લેવામાં આવે છે એની બેસન્ટની ધરપકડ થાય છે એટલે સમગ્ર દક્ષિણ ભારતમાં એક મોટી જ્વાળા ભડકે છે અને ઠેર ઠેર લોકો એની બેસન્ટની ધરપકડના વિરોધમાં સરકારની વિરુદ્ધ ઉતરી આવે છે લોકો રસ્તા પર ઉતરી આવે છે અને સરકાર માટે એક મોટું જોખમ ઊભું થાય છે અને તેથી ડૉક્ટર એની બેસન્ટને બ્રિટિશ સરકારે પોતાની ધરપકડમાંથી પોતાની નજર કેદમાંથી મુક્ત કરી દેવા પડે છે એટલે કે આ રીતે ઓગણીસો ને સોળના જે સમયગાળા હોય છે આ સમયગાળામાં દક્ષિણ ભારતના લોકોએ હોમ રૂલને ખૂબ જ વધારે મહત્વ આપ્યું હોય છે આ સિવાય તે સમયના મહત્વના નેતાઓ જેમ કે ચિત્રંજન દાસ જેમ કે મોતીલાલ નહેરુ વગેરે જેવા અગ્રણી નેતા જેને ગણી શકાય એ નેતાઓએ પણ હોમરૂલમાં હોશભેર ભાગ લીધો હોય છે અને તેના પરિણામે ઓગણીસો ને સોળનું વર્ષ લખનઉ કરાર માટે હોમરૂલ આંદોલન માટે ડૉક્ટર એની બેસન્ટ અને બાલ ગંગાધર તિલક જેવા મહાન ઉગ્ર ક્રાંતિકારીઓ માટે ખૂબ જ જાણીતું વર્ષ ગણાય છે ઈસવીસન સોળમાં એક મહત્વના કરાર તરીકે લખનઉ કરાર થાય છે તો હવે આપણે અભ્યાસ કરવાનો છે આ કરારમાં મૂળ હતું શું લખનઉ કરારનો અભ્યાસ કરતા પહેલા આ કરાર વિશેની પૂર્વ ભૂમિકા સમજી લઈએ ઈસવીસન અઢારસો ને માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થાય છે હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના તો થાય છે પણ આ સ્થાપનામાં તેના સ્થાપકોમાં હિન્દુ અને મુસ્લિમ બંને જણા સહયોગી રીતે એકસાથે તેની સ્થાપના કરે છે અને તેમાં એક સાથે તેનું સ્થાન પણ નિભાવી શકતા હતા પણ સમયાંતરે લોર્ડ કર્ઝને બંગાળ પ્રાંતના બે ભાગ કરી દીધા અને તેનાથી શું થયું મુસ્લિમ લોકોની જે લાગણીઓ દુભાતી હતી તેને એક વધારે મહત્ત્વ મળ્યું એટલે કે હવે ઓગણીસો પાંચના ભાગલા પછી મુસ્લિમો કોના તરફી થઈ ગયા અંગ્રેજો તરફી બ્રિટિશરો તરફી અને તેના પરિણામે સ્વરાજ માટે પોતાના સ્વરાજ માટે જે હિન્દુઓ ભારતમાં લડત આપી રહ્યા હતા આ હિન્દુઓએ મુસ્લિમોનો સાથ ખોઈ દીધો ઓગણીસો ને પાંચમાં બંગાળના ભાગલાથી મુસ્લિમોએ બ્રિટિશરો તરફ પોતાનું સારું વલણ અપનાવ્યું હિન્દીઓ તરફ પોતાનો વિશ્વાસ ઓછો કરી દીધો અને કારણ એવું આપ્યું પોતે લઘુમતીમાં છે પોતાની સંખ્યા ઓછી છે પોતાના હકોનું ધ્યાન હિન્દુઓ રાખી શકતા નથી અને આ ધ્યાન રાખવા માટે બ્રિટિશરો સક્ષમ છે તેથી હવે અમે બ્રિટિશરોની તરફેણમાં છીએ અને એટલા માટે આ ઓગણીસો ને પાંચના ભાગલા ઓગણીસો ને છમાં માં જેમ અઢારસો ને પંચ્યાસીમાં માં આઈએનસી ની સ્થાપના થાય છે એવી જ રીતે ઓગણીસો ને છમાં માં મુસ્લિમ લીગની સ્થાપના કરાઈ આપે છે અને આ રીતે ઓગણીસો ને છ માં મુસ્લિમ લીગની સ્થાપના થાય છે મુસ્લિમ લીગની સ્થાપના થઈ ગઈ પણ આ મુસ્લિમ લીગની સ્થાપના પછી મુસ્લિમો તો પાછા બ્રિટિશરો તરફી એટલે જાણી જોઈને મુસ્લિમ લીગ પણ પોતાનું સંમેલન એ જ દિવસે રાખે જે દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સંમેલન હોય અને તેના પરિણામે શું થતું તો મુસ્લિમો જાણી જોઈને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સંમેલનમાં પોતે સહભાગી ન થઈ શકતા પ્લસ ઓગણીસો પાંચ ના ભાગલા પડ્યા ઓગણીસો મહત્વનું શું થયું તો જે સંમેલન હતું આ સંમેલન થી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જ બે જૂથ પડી ગયા મવાડવાદ અને જહાલવાદ હવે આ બધી જ વસ્તુ આપણને શેના સાથે જોડી આપે છે તો આગળનું ભવિષ્ય આઈએનસીનું કેવું હશે તેના સાથે જોડી આપે છે હવે ઓગણીસો ને સોળમાં જે લખનઉ કરાર થાય છે આ લખનઉ કરાર ઓગણીસો સોળમાં થયો પણ ઓગણીસો અગિયારમાં શું થયું તો ઓગણીસો લોર્ડ કરઝને જે બે ભાગલા પાડ્યા હતા ને એ બંગાળના બંને ભાગલા રદ થઈ ગયા એટલે હવે જે મુસ્લિમોને પોતાના હક માટે પોતાના અધિકારો માટે બ્રિટિશરો પર અંધવિશ્વાસ આવી ગયો હતો તે વિશ્વાસ પણ ડગમગી ગયો તેમને ખબર પડી ગઈ કે બ્રિટિશરો તમામ વસ્તુ પોતાનો સ્વાર્થ સાધવા કરેલી ના કે મુસ્લિમોની લઘુમતી જોઈને કે પછી તેમના હકોનું રક્ષણ કરવા માટે અને એટલા માટે જ હવે મુસ્લિમ લોકોને સાચી વસ્તુ જાણ થતા મુસ્લિમ લોકો ફરીથી સ્વરાજ પ્રાપ્તિ તરફના સંઘર્ષમાં ભારતીય લોકો સાથે જોડાવા તરફ પ્રથમ ડગ માંડે છે હવે ઓગણીસો ને તેરમાં લખનઉ ખાતે એક સંમેલન ભરાય છે આ લખનઉ ખાતે મુસ્લિમ લીગનું સંમેલન ભરાય છે મુસ્લિમ લીગનું સંમેલન અને સાથે સાથે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સંમેલન આ લખનઉ સંમેલનમાં મુસ્લિમ લીગ દ્વારા એવું ફરમાન બહાર પડાય છે કે આપણો એટલે કે મુસ્લિમોનો કે મુસ્લિમ લીગનો મૂળ હેતુ શું છે સ્વરાજ પ્રાપ્તિનો પોતે પોતાના દેશમાં શાસન કરવાનો તો તેમાં આપણે કોઈ પણ વર્ણ કોઈપણ જાતિ કોઈપણ કોમ કે કોઈ પણ ધર્મના વ્યક્તિ સાથે લડીને પોતાની લડત આપી શકીએ છીએ પોતાની લડત ચાલુ રાખી શકીએ છીએ એટલા માટે ઓગણીસો ને તેરના લખનઉ સંમેલન પછી ઓગણીસો ને પંદરમાં મુંબઈ ખાતે એક સંમેલન ભરાયું આ મુંબઈ ખાતે જે સંમેલન ભરાય છે આમાં ઓગણીસો ને પંદરમાં મુંબઈમાં જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું અને મુસ્લિમ લીગનું બંને સંમેલનો ભરવામાં આવે છે અને તેના ભાગ સ્વરૂપ ઈસવીસન ઓગણીસો લખનઉ ખાતે એક સૌથી મહત્વનું ઐતિહાસિક સંમેલન યોજાય છે આ સંમેલનમાં તમામ મુસ્લિમો બધા જ હિન્દુઓ અને અન્ય જ્ઞાતિના બધા જ લોકો એક સાથે ભેગા થઈને આ સંમેલનમાં ભાગ લે છે હવે આ સંમેલનમાં જે ભાગ લે છે તે અંબિકા ચરણના અધ્યક્ષ સ્થાને ભરાયું હોય છે આ સંમેલનના જે લોકોએ ભાગ લીધો હોય છે આ સંમેલનમાં અંતે એવું નક્કી કરવામાં આવે છે કે મુસ્લિમોને બહુમતી આપવામાં આવશે આ બહુમતીનો અર્થ એ નતો કે સપોઝ કે પાંચ કરોડ ત્રીસ લાખમાં માત્ર જો ત્રીસ લાખ મુસ્લિમો હોય તો તેમને બહુમતી મળે આ બહુમતીનો અર્થ એવો હતો કે તે સમયે બંગાળ અને પંજાબ વગેરે જેવા પ્રાંત એવા હોય છે કે આ પ્રાંતમાં મુસ્લિમ લોકો વધારે વસતા અને તેના પરિણામે આ આ જગ્યાએથી જે ધારાસભા હતી તે ધારાસભામાં લોકો ચૂંટણીના પ્રભાવથી આવશે જ્યારે માત્ર વિસઠ ટકા લોકોની નિયુક્તિ કરવામાં આવશે હવે ચૂંટાયેલા સભ્યો અને નિયુક્ત સભ્યો તમે બહુ સારી રીતે સમજો છો કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડીને આવે લોકો તેને ચૂંટેલા સભ્યો કહેવાય જ્યારે રાષ્ટ્રપતિ છે તો રાજ્યસભામાં બાર સભ્યોની નિયુક્તિ કરે છે તો આ રીતે સભ્યો નિયુક્તિ દ્વારા આવશે તો આ રીતે આજે અને નિયુક્ત સભ્યોનો રેશિયો નક્કી કરવામાં આવ્યો એક પહેલી બાબત આ હતી બીજી બાબત મુસ્લિમોએ જે અલગ મતદાર મંડળની માગણી કરી હતી તેને અનુસરીને લખનઉ કરારમાં એ પણ નક્કી કરવામાં આવ્યું કે બંગાળ અને પંજાબ જેવા પ્રાંતોમાં વધારેમાં વધારે મુસ્લિમો ચૂંટણી લડી શકશે એક છદમાં ત્રણ જેટલા જે કુલ કહી શકાય એ મુસ્લિમો કરતાં પણ વધારે મુસ્લિમો જેને આપણે એવું કહી શકીએ કે અંગ્રેજોએ મુસ્લિમોને જે પોતાનું અલગ સ્થાન આપ્યું હતું પોતાના માટે અલગ મતદાર મંડળ રચવા કીધું હતું તેના કરતાં પણ વધારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હવે મુસ્લિમોને સ્થાન આપવા કટિબદ્ધ હોય છે કારણ કે એક સમયે હિન્દુઓનો સ્વાર્થ શું હોય છે તો મુસ્લિમો પોતાનીથી અલગ ના થાય મુસ્લિમોનો સ્વાર્થ શું હોય છે તો હિન્દુઓ પોતાનાથી અલગ ના થાય બંને જણા એક સાથે મળીને સ્વરાજ પ્રાપ્તિનો સંઘર્ષ કરી શકે અને આ ઓગણીસો સોળ નો લખનઉ કરાર એટલા માટે પણ ખૂબ જ જાણીતો છે કારણ કે આ કરાર દરમિયાન જહાલવાદ અને મવાડવાદ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને અઢારસો પંચ્યાસી પછી ઓગણીસો પાંચ પછી ખૂબ જ વધારે મોટા મોટા ઝટકા મળેલા કારણ કે ઓગણીસો પાંચ પછી તો ઓગણીસો છ માં પાંચમાં જ્યારે ભાગલા પડ્યા તેના ભાગ સ્વરૂપ ઓગણીસો છ માં મુસ્લિમ લીગ સ્થપાઈ ગઈ અને હવે ઓગણીસો ને સાતમાં શું થયું હતું જહાલવાદ અને મવાળવાદ અલગ થઈ ગયા હતા અને તેના ભાગ સ્વરૂપે આઈએનસી ને જે મોટો ફટકો પડ્યો હતો આ બધા જ ફટકા ઓગણીસો ને સોળના લખનઉ કરો કરારથી ભરાઈ જાય છે અને આ રીતે લખનઉ કરારમાં જહાલવાદ અને મવાળવાદ ભેગા થઈ જાય છે હિન્દુઓ અને મુસ્લિમો ભેગા થઈ જાય છે આ લખનઉમાં મળેલા સંમેલનમાં જે જે વસ્તુઓ નક્કી કરવામાં આવે છે જે જે વસ્તુઓનો ઠરાવ બનાવવામાં આવે છે તેને હવે ઇતિહાસમાં લખનઉ કરારના નામે ઓળખાય છે